चलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे कम्प्लीट थया बाद इंट्रोडक्शन फोर्थ चेप्टर नू इंट्रोडक्शन छे ए आपणे जोई लीधा बाद ओस्टेड नो नियम अने विद्युत प्रवाह पसार करो तो चुंबकीय क्षेत्र कई दिशा में होय एनो शेप छे ई वर्तुळाकार छे, अंगूठानी दिशा जे छे एम्पियरना एम्पियर रूल छे ए आपणे पण जोयो। चलो तो हवे आजना लेक्चर में आपणे बायो सावर्ट थी स्टार्ट करवानुं छे, बे मार्क्स माटे खूब ज अगत्यनो क्वेश्चन। चलो तो बायो सावर्ट लो, ખરેખર નામ છે એનું બાયોટ એન્ડ સાવંટ, અને આપણા ગુજરાતીમાં બાયો સાવરકર નાખ્યું છે, બાયોટ એન્ડ સાવંટ એ થર્મોડાયનેમિક્સના સાયન્ટિસ્ટો છે બાયોટ એન્ડ સાવંટ। ચલો બાયો સાવરનો નિયમ, હવે આપણે ચેપ્ટર વન સાથે જ કમ્પેરિઝન કરવાની છે, અહીંયા હું કોર્નરમાં લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન પડે, ચેપ્ટર નંબર એક સાથે જ આપણે કમ્પેરિઝન કરવાની છે। કે ચેપ્ટર નંબર એકમાં આપણે જે જોયું છે સમજ્યા છીએ ભણ્યાજી, એની જ કોપી પેસ્ટ કરીને આપણે ચેપ્ટર નંબર ફોરમાં એપ્લાઇડ કરવાનું છે, બધા સૂત્રો એના નિયમો બધી અલગ અલગ કેસ આપણે અલગ અલગ જોયા છે કે ભાઈ સમાન ચુંબકીય વિદ્યુત ક્ષેત્રમાં રહેલ ડાયપોલની વર્તણૂક તો આમાં પણ એ જ રીતે આવશે, ટોર્ક પણ આવશે, બધી વસ્તુ કોપી પેસ્ટ જ છે વિદ્યાર્થી મિત્રો, કોપી પેસ્ટ કરવાની છે। અહીંયા તો જોઈએ બાયો સાવર્ટનો નિયમ, પણ એ કોપી પેસ્ટ હું તમને કહી દઉં કે અહીંયા ક્યુ છે તો અહીંયા આઈ છે, પછી અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર એપ્સાયલોન ઝીરો છે તો અહીંયા લખવાનું છે વન અપોન મ્યુ ઝીરો, ટૂંકમાં બે વ્યાસ પ્રમાણમાં છે, એ મ્યુ ઝીરો શું છે એ હમણાં આવશે, પણ તમને અત્યારે હિન્ટ આપી દઉં કે બધું કોપી પેસ્ટ કરવાનું છે। અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ હતું તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ બી છે, બાયો સાવર્ટ પરથી બી, મેગ્નેટિક ફિલ્ડનો સિમ્બોલ છે બી, એટલે ચુંબકીય ક્ષેત્રનો એકમ છે સંજ્ઞા છે બી, તેને બી વડે રિપ્રેઝેન્ટ કરી શકાય છે। હવે આકૃતિ જોઈએ બાયો સાવર્ટ લો માટે, બાયો સાવર્ટ જે છે એ સાયન્ટિસ્ટ શું કામ કરે, જો ઓસ્ટેડે તો આ પ્રયોગ કરે, આકસ્મિક પ્રયોગ થયો ઓસ્ટેડથી, પછી ઓસ્ટેડનું કામ પૂરું થાય, ઓસ્ટેડે એનું કામ કરી લીધું છે, ઓસ્ટેડનું કામ પૂરું થઈ ગયું, પછી જો પછી શું બને છે તો કે એમ્પિયર છે એ પ્રવાહ પસાર કરીને દિશા મેળવી લે છે, ત્યારબાદ જે બાયો સાવર્ટ છે એ શું કામ કરે છે તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું ચુંબકીય ક્ષેત્ર મળે છે કોઈ પી બિંદુ પાસે, પણ એ કેટલું મળે છે એ મેળવવા માટે બાયો સાવર્ટનો નિયમ લાગુ પડે છે। તો બાયો સાવર્ટનો નિયમ આના માટે છે કે ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ પાસે ઉદ્ભવે, પણ કેટલું ઉદ્ભવે છે એ મેળવવા માટે આપણે બાયો સાવર્ટનો લોની ઉપયોગ કરવી પડશે, મૂલ્ય માટે કે કેટલું મૂલ્યમાં મળે કોઈ પણ બિંદુ માટે, તો એના માટે જોઈએ આ એક મેં તાર લીધો છે વિદ્યુત પ્રવાહધારિત તાર, તો વિદ્યુત પ્રવાહધારિત તાર છે એ યાદચ્છિક છે, એટલે કોઈ પણ આકારનો લીધો છે, અને તારમાંથી પસાર થતો પ્રવાહ I છે, તારમાંથી પસાર થતો પ્રવાહ I, અને સપોઝ કે કોઈ આ બિંદુથી કોઈ આ બિંદુએ E બિંદુથી કોઈ આ બિંદુ સુધી એટલે P બિંદુ સુધી R વેક્ટર છે સદિશ R, એ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો કોઈ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, અહીં લખવાનું વિદ્યુત પ્રવાહધારિત તારમાંથી, વિદ્યુત પ્રવાહધારિત તારમાંથી પ્રવાહ પસાર કરતા વિદ્યુત પ્રવાહ પસાર કરતા
चार थी आर जेटला स्थान सदिश जेटला आर जेटला स्थान सदिश अंतरे अंतरे उद्भवतु चुंबकीय क्षेत्र उद्भवतु चुंबकीय क्षेत्र। चलो विद्युत प्रवाहधारी तारमांथी प्रवाह पसार करता तार थी आर जेटला स्थान सदिश अंतरे उद्भवतु चुंबकीय क्षेत्र तो केटलू हशे बी मेळवू छे आपणे चुंबकीय क्षेत्र। तो ये हवे जो आ तारमांथी विद्युत प्रवाह पसार हवे आखा माटे नहीं पहेला आपणे आटला माटे ज लईए કે સૂક્ષ્મ પ્રવાહધારિત ખંડ એટલે આઈડીએલ એટલે આ જે ખંડ છે એનું નામ આપણે આપી દઈએ આઈડીએલ એમાંથી પસાર થતો પ્રવાહ અચળ છે પણ એક સદિશ સ્વરૂપ લીધો છે એની ડીએલની દિશા સ્પર્શકની દિશામાં છે એટલે આઈડીએલ। તો બાયો સાવર્ટ છે એ એવું કહે છે કે બી પ્રપોર્શનલ ટુ આઈ કે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહના વધારા સાથે વધે છે। બાયો સાવર્ટનું શું થાય કહેવાનું કે વિદ્યુત પ્રવાહ છે બાયો સાવર્ટનો લો આવો છે બી પ્રપોર્શનલ ટુ આઈ કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં સમચલનમાં વધે છે તથા ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના સ્થાન સદિશના વ્યસ પ્રમાણમાં વધે છે સોરી ઘટે છે જેમ અંતરનો સ્ક્વેર વધશે એમ બીનું મૂલ્ય છે એ ઘટતું જાય છે। ટૂંકમાં એક રીતે જુઓ તો એફ બરાબર કે સોરી વિદ્યુત ક્ષેત્ર માટે જોયું હતું ઇ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર। હું હવે પહેલાં ચેપ્ટરની કમ્પેરિઝન બહુ કરીશ કે જેથી કરીને તમારે આ ચેપ્ટરમાં બહુ ઝાઝું યાદ રાખવાનું ન રહે ખાલી કોપી પેસ્ટ જ કરવાનું છે વર્ડમાં। તો આ વિદ્યુત ક્ષેત્ર છે આ ચુંબકીય ક્ષેત્ર છે મેં કીધું છે ક્યુની જગ્યાએ આઈ લેવાનો છે આરની જગ્યાએ આર જ છે સેમ જ છે જો તો બે સેમ જ છે ઈ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર। હવે પ્રપોર્શનાલિટી હટાવું વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ એક અને સમીકરણ બે પરથી પ્રપોર્શનાલિટી હું હટાવું તો અહીંયા લખું છું તો શું આવશે સૂક્ષ્મ માટે તો આ બિંદુએ ઉદ્ભવતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર તો ડીબી ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ ડીએલ ક્રોસ આર ના છેદમાં ફોર પાય આર સ્ક્વેર। તો આટલું જે ભાગ જોવો છો વિદ્યાર્થી મિત્રો એ અચળાંક છે અચળાંક મ્યુ ઝીરોના છેદમાં ફોર પાય એ અચળાંક છે અને આઈડીએલ ક્રોસ આરના છેદમાં આર સ્ક્વેર એમાં ક્રોસ આર છે એ એકમ સદિશ છે એકમ સદિશ છે। તો આ બાયો સાવર્ટનું લો છે ડીબી ઇક્વલ ટુ મ્યુ નોટ આઈડીએલ ડીબી ઇક્વલ ટુ મ્યુ નોટ આઈડીએલ ક્રોસ આર ના છેદમાં ફોર પાય આર સ્ક્વેર એમાં જે પહેલો ટર્મ છે રાઉન્ડ કરેલો એ કોન્સ્ટન્ટ છે મ્યુ ઝીરોના છેદમાં ફોર પાય અને આઈડીએલ ક્રોસ આર ના છેદમાં આર સ્ક્વેર તો એ આપણે ઉપરના સ્ટેટમેન્ટ પરથી લખેલું છે। ચાલો આરામથી સમજવાનો પ્રયત્ન કરો ફોર્મ્યુલાને। હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રપોર્શનાલિટી હતા એટલે મ્યુ ઝીરોના છેદમાં ફોર પાય હવે ઓમાં તમને ખબર હોય તો કે હતું આમાં મ્યુ ઝીરોના છેદમાં ફોર પાય કોન્સ્ટન્ટ છે એમાં કે કોન્સ્ટન્ટ હતો આમાં મ્યુ ઝીરોના છેદમાં ફોર પાય હવે હું તમને સામ્યતા ધરાવું વિદ્યુત ક્ષેત્ર સાથે તો ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર તો આ અચળાંક છે મ્યુ ઝીરોના છેદમાં ફોર પાય તો એના બરાબર કે થઈ ગયું આઈ બરાબર મેં તમને કીધું છે ક્યુ લેવાનું છે અને આર સ્ક્વેર તો આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ છે અને આ તો એકમ સદી છે એટલે એની કંઈ જરૂર છે નહીં તો આ પરફેક્ટલી વિદ્યુત ક્ષેત્ર સાથે સામ્યતા ધરાવે છે પણ આપણે અત્યારે એને આપણે સાઇડમાં રાખીએ આ તો તમને સમજાય ગોખવું ના પડે એના માટેની વાત છે। તો ડીબી બરાબર મ્યુ ઝીરોના છેદમાં ફોર પાય આઈડીએલ ક્રોસ આરના છેદમાં આર સ્ક્વેર હવે આઈડીએલ ક્રોસ આર છે આઈડીએલ ક્રોસ આર તો ક્રોસ પ્રોડક્ટ છે જો આ આ છે એ સાઇન થીટા આવશે ક્રોસ રિમૂવ કરશું તો સાઇન થીટા આવશે પણ આ બે અલગ અલગ દિશામાં રહેલા છે એટલે આવી રીતે આઈડીએલની દિશા આ છે આરની દિશા આ છે
तो db बराबर आऊ लखी सकाय म्यू जीरो आई डी एल क्रॉस रिमूव करो तो साइन थीटा आवशे, एकम सदिश न लखो तो चाले, न छेद में फोर पाय आर स्क्वेर। चलो आ सूत्र पण साचू छे, पण आ मूल्य में मैं लिखू छे ज्यां साइन थीटा शू छे, थीटा ए आई डी एल अने थीटा ए आई डी एल अने आर वच्चे, वेक्टर आर वच्चे नो खूणो छे, वेक्टर आर वच्चेनो कोण छे, खूणो छे आईडीएल अने आर वच्चेनो खूणो छे ई थीटा छे। तो तमने खबर छे विद्यार्थी मित्रों, ज्यारे क्रॉस प्रोडक्ट आवे एटले बधा अलग अलग दिशामां हशे। जो आ क्रॉस प्रोडक्ट छे तो आनाथी मळती न्यू प्रोडक्ट, फिजिकल प्रोडक्ट जे छे ई छे मेग्नेटिक फील्ड, चुंबकीय क्षेत्र। तो चुंबकीय क्षेत्र छे ई आईडीएल ना परपेन्डिकुलर छे, लंब रूपे हशे। तो बराबर छे, लंब रूपे छे। जो आ आर छे ई एक्स एक्सिसमां छे, आईडीएल जे छे એટલે સૂક્ષ્મ પ્રવાહ આધારિત ખંડ વાય અક્ષમાં છે, આ આર આ આઈડીએલ, અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની દિશામાં। જો વિદ્યુત પ્રવાહ પસાર કરો, અંગૂઠો એ દિશામાં રાખો, તારને પકડી લો, જે દિશામાં તાર રહેલો છે એ દિશામાં અંગૂઠો રાખીને, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ દિશામાં અંગૂઠો રાખીને આંગળીઓ બેન્ડ કરો, તો જે દિશામાં ફિંગર બેન્ડ થશે તો એ દિશામાં, એટલે અહીંથી અહીંયા ડોટ હશે અને અહીંયા ક્રોસ હશે, તો અહીંયા ડોટ એટલે અંદરની તરફ, એટલે અંદરની તરફ એટલે ઝેડ અક્ષિસ ઋણ આવશે। ચલો આ રીતે છે આઈડીએલ, એટલે આ ખરેખર એમ જ થાય, ઋણ જ આવશે, કારણ કે આ જે કેપ ક્રોસ આઈ કેપ, અને જે કેપ ક્રોસ આઈ કેપ એટલે માઇનસ કે કેપ, આવું બધી વસ્તુ તમારે 11મામાં તમે ભણી ગયા છો। આ જે હું બધું બોલું છું એ બધી વસ્તુ તમે 11મામાં ભણી ગયા છો। આઈડીએલ ઈ વાય અક્ષમાં છે અને આર વેક્ટર આર છે ઈ એક્સ અક્ષમાં છે, આઈડીએલનો એકમ સદિશ એટલે ઈ દિશામાંનો ઘટક એટલે વાય અક્ષ થશે, જ્યારે ક્રોસ આર છે એ એક્સ અક્ષ થશે, અને વાય અક્ષ માટેનો એકમ સદિશને જે છે આપણે જે કેપ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, જ્યારે એક્સ અક્ષના સદિશને આપણે આઈ કેપ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, એટલે જે કેપ ક્રોસ આઈ કેપ કરશો તો માઇનસ કે કેપ આવશે, જે કેપ ક્રોસ આઈ કેપ કરશો તો માઇનસ કે કેપ આવશે, એટલે ઝેડ અક્ષ ઋણ દિશામાં હશે એવું થશે। ચલો તો ઝેડ અક્ષ ઋણ દિશામાં થશે। ચલો આટલું સમજી લીધું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આખા તાર સમગ્ર તાર માટે લેવાનું છે, આ અંતર માટે, આ સ્થાન સુધી સાર, આ સ્થાન સુધી સાર, આ સ્થાન સુધી સાર, તો સમગ્ર તાર માટે લેવું હોય તો આપણે ઇન્ટિગ્રેશન કરવું પડે, એટલે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ મળે। કઈ રીતે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડીબી, એટલે આખું ઇન્ટિગ્રેશન હું કરીશ તો મને મળી જશે। તો ઇન્ટિગ્રેશન આપણે કોનું કરવાનું છે, જે મ્યુ ઝીરો આઈ ડી એલ ક્રોસ આર ના છેદમાં ફોર પાય આર સ્ક્વેર। ચલો આ રીતે આખાનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, તો આખાનું ઇન્ટિગ્રેશન કરશું તો ડીબી મળશે। હવે તમને હું વાત ડાયરેક્ટ કરું સૂત્ર માટે, અહીંયા આપણું કામ કમ્પ્લીટ થઈ છે, સૂત્ર માટેની વાત કરીએ તો બી બરાબર મૂલ્ય મેળવું હોય ત્યારે બી બરાબર મ્યુ ઝીરો આઈ ડી એલ ના છેદમાં ફોર પાય આર સ્ક્વેર આવશે, આ સૂત્ર થઈ ગયું, અથવા તો મ્યુ ઝીરો આઈ ના છેદમાં ફોર પાય આર સ્ક્વેર આ સૂત્ર તરીકે ઉપયોગ લઈ શકો। હવે આપણે વાત કરવાની છે આ મ્યુ ઝીરો હું ક્યારનો બોલું છું, તો એ મ્યુ ઝીરો અચળાંક છે, તો એ અચળાંકની કેમાં કેમ વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો હતું, તો એની પણ વાત કરીએ આપણે મ્યુ ઝીરોની, કે મ્યુ ઝીરો શું છે, તો કે મ્યુ ઝીરો છે એ અચળાંક છે, અને મ્યુ ઝીરો અચળાંક છે તો અચળાંકની કિંમત પણ હોય છે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ મ્યુ ઝીરો છે, મ્યુ અને આને વંચાશે મ્યુ, મ્યુ ઝીરો આ મ્યુ મ્યુ વંચાશે અને મ્યુ, તો એ મ્યુ નોટ, એટલે મ્યુ નોટ એટલે છે શું, તો કે એ છે શૂન્યાવકાશની પરમીએબિલિટી, શું છે, શૂન્યાવકાશની પરમીએબિલિટી છે મ્યુ ઝીરો, એ શું છે, તો કે શૂન્યાવકાશની પરમીએબિલિટી છે। તો મ્યુ ઝીરોની વેલ્યુ શું થશે, તો કે મ્યુ ઝીરોની વેલ્યુ થશે ફોર પાય ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન, આ મ્યુ ઝીરોની વેલ્યુ થશે ફોર પાય ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન। હવે વિદ્યાર્થી મિત્રો, આ મ્યુ ઝીરોની જે વેલ્યુ છે
એનું આપણે એકમ શું થશે, મ્યુ ઝીરોનો એકમ શું થશે? તો જુઓ અહીંયા હું લખી દઉં છું સૂત્ર, એટલે તમને એના ઉપરથી એકમ બનાવતા ફાવશે. બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન આઈડીએલ અપોન 4πr² આ સૂત્ર છે. હવે એમાં મ્યુ ઝીરોનો એકમ બનાવવો છે, તો મ્યુ ઝીરો બરાબર શું થશે? બી 4πના એકમ ના હોય એટલે એની હું નથી લખતો, ખાલી એકમ છે એની જ વાત કરું. આઈ અને ડીએલ નીચે આવી જશે. ચાલો તો મ્યુ ઝીરો ઇક્વલ ટુ શું થશે? જો બી એટલે ચુંબકીય ક્ષેત્ર, તો એનું કહી દઉં ચુંબકીય ક્ષેત્ર બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર એનો એકમ છે ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર તો એનો એકમ છે ટેસ્લા કેપિટલ ટી. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું થશે વિદ્યાર્થી મિત્રો? ટેસ્લા એટલે કેપિટલ ટી. અને અહીંયા આ ટેસ્લા થઈ ગયું, આ મીટર સ્ક્વેર થઈ ગયું, ના છેદમાં એમ્પિયર થઈ ગયું, અને આ ખાલી મીટર થઈ ગયું એટલે મીટર મીટર કેન્સલ. તો મ્યુ ઝીરો બરાબર શું આવશે? ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ, આટલું આવશે. ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ મ્યુ ઝીરોનો એકમ જે છે એ અહીંયા લખી શકાય ને, ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. ચલો આરામથી જે છે જો સમજો વિદ્યાર્થી મિત્રો. હવે મ્યુ ઝીરો છે એ શું છે? શૂન્યાવકાશની પરમીએબિલિટી. હવે પરમીએબિલિટી એટલે થાય શું વિદ્યાર્થી મિત્રો? પરમીએબિલિટી એટલે થાય શું? તો કે આ એક તાર છે અને એમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, અને કોઈ પી બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, બી મેળવવું છે. તો મ્યુ ઝીરો અહીંયા શું રોલ પ્લે કરે છે? તો કે મ્યુ ઝીરો એ રોલ પ્લે કરે છે કે અહીંયાથી વિદ્યુતપ્રવાહ પસાર થાય તો એની આસપાસ જે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, તો એ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં અવરોધ ઉત્પન્ન કરશે. ચુંબકીય ક્ષેત્રમાં એટલો અવરોધ ઉત્પન્ન થશે પરમીએબિલિટી દ્વારા, મ્યુ ઝીરો દ્વારા એટલો અવરોધ ઉત્પન્ન થશે એટલે એટલું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઓછું લાગશે. એટલું મેગ્નેટિક ફિલ્ડ છે એ ઓછું લાગશે એવો એક અવરોધ ઉત્પન્ન કરે છે. ચલો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજી શકાય કે મ્યુ ઝીરો એ શું છે. જેમ એપ્સાઇલોન ઝીરો છે એ પણ એક રીતે એ જ છે કે શૂન્યાવકાશની અંદર કેટલો અવરોધ ઉત્પન્ન થાય, શૂન્યાવકાશની અંદર કેટલો અવરોધ ઉત્પન્ન થાય એ દર્શાવે છે. તો એ એપ્સાઇલોન ઝીરો છે, એને આપણે પરમી એબિલિટી એટલે પરાવિદ્યુતાંક કહીએ છીએ એપ્સાઇલોન ઝીરોને, અને આને ગુજરાતીમાં પારગમ્યતા કહેવાય. ચલો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એપ્સાઇલોન ઝીરો ને શું કહેશું આપણે? એપ્સાઇલોન ઝીરો શૂન્યાવકાશની પરાવિદ્યુતાંક, પરાવિદ્યુતાંક, પરાવિદ્યુતાંક કહેવામાં આવે છે. એપ્સાઇલોન ઝીરોને શું કહેવામાં આવે છે? પરાવિદ્યુતાંક કહેવામાં આવે છે, એટલે પરમિટિવિટી, પરમિટિવિટી કહેવામાં આવે છે. જ્યારે મ્યુ ઝીરોને, મ્યુ ઝીરોને પરમિએબિલિટી એટલે કે પારગમ્યતા, પારગમ્યતા કે કેટલું ચુંબકીય ક્ષેત્ર છે એ પસાર થવા દેશે એને આપણે પારગમ્યતા સ્વરૂપે દર્શાવાય છે. ચલો જો આરામથી વિદ્યાર્થી મિત્રો સમજો, બંનેનું કમ્પેરિઝન કરશો તો તમને વધારે ઇઝી લાગશે. ચાલો તો આટલું રાખ્યા જ ના લેક્ચરમાં.